नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. મોરબી જિલ્લા કોંગ્રેસે યુપી હાથરસ ગેંગરેપની ઘટનાના વિરોધમાં કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતિક ધરણા કરી વિરોધ પ્રદર્શન. મોરબી યુપી હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના બનાવના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ઘટનાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢીને પ્રતિક ધરણા પ્રદર્શન કરીને જધન્ય અપરાધ કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરાઈ હતી. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોરબી શહેરમાં યુપીના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના ધૃણાસ્પદ બનાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિરોધમાં જયંતિભાઈ, ચેરાજભાઈ પટેલ, કિશોરભાઈ ચીખલિયા, નાથાભાઈ ડાભી, ભાનુબેન નગવાડિયા, કેડી પરસુમિયા, જયેશભાઈ કાલરિયા, રામભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટર રફીક અજમેરી, મોરબી. એક દલિતની દીકરી ઉપર ચાર નરાધમો રેપ કરે, દલિતની દીકરી ડાઇંગ ડિક્લેરેશનમાં એમ કહે કે મારી ઉપર રેપ થયો છે, બળાત્કાર થયો છે, અને પછી એમનું 10 દિવસની સારવાર દરમિયાન મૃત્યુ થઈ જાય, અને યુપી સરકાર, યોગી સરકાર, ભાજપની સરકાર જે રીતે દીકરીનું બારોબાર અગ્નિ સંસ્કાર કરી નાખે, એના મા બાપને લાશ પણ ના આપે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આપણે અંગ્રેજોમાં જીવી છીએ, શેમાં જીવી રહ્યા છે? આ લોકશાહી છે, અને યુપી સરકાર જો આને લોકશાહી કહેતી હોય તો આને તો હટ છે, આના કરતાં તો અંગ્રેજો સરકાર સારી. અને જ્યારે અમારા શ્રદ્ધેય, અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી અને પ્રિયંકાજી એ દલિત પરિવારની મુલાકાતે જાય અને જે રીતે યુપીની પોલીસ એની સાથે ખરાબ રીતે વર્તન કરે, બર્બરતા રીતે વર્તન કરે, રાહુલજીની ધક્કો મારીને પાડી દે, કોંગ્રેસના યુવા કાર્યકરો કે કોઈ પણ કાર્યકરોને સહન ન થાય. એક રાષ્ટ્રીય પાર્ટીના આવડા મોટા નેતા સાથે પોલીસ આવું વર્તન કરે ત્યારે 100% એમ થાય છે કે અંગ્રેજોએ પણ ક્યારે ગાંધીજી ઉપર ખાર નહોતો, અંગ્રેજોએ ક્યારે નેતાઓ સામે આવી રીતે વર્તા નહોતા. એટલે આનો યોજના રૂપે અમારા ગુજરાત રાષ્ટ્રીય નેતા અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે અમે મૌન રેલી કાઢી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે, અને આવતા દિવસોમાં જે પણ જલદમાં જલદ કાર્યક્રમ અમારો આદેશ આપશે આના વિરોધમાં, યુપી સરકારની વિરોધમાં, એ અમે કાર્યક્રમો કરશું.